નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે સ્કિનની એક સમસ્યાની વાત કરવા માટે જઈ રહ્યો છું ચામડીની એક સમસ્યા પણ કેવી કે સામાન્ય ખંજવાળ નહીં પણ એનાથી થોડું વધારે એટલે કે જે ચામડીની સ્કિનની ભયંકર સમસ્યા જે સોરિયાશીસ અથવા એક જે શીળસ નામની બીમારી છે આ બીમારી માટેનો એક આયુર્વેદિક ઉપચાર અને એ એવો ઉપચાર જે તમે ઘરે કરી શકો કારણ કે શિયાળ શીળસ જે બીમારી છે શીળસ સ્કિનનો એક એવો ગંભીર આ ગંભીર સમસ્યા છે અને આ શીળસની જે સમસ્યા છે એમાં ઘણી વખત દવા લેવાથી સારું થઈ જાય અમુક સમય પૂરતું પણ એ ફરી પાછું એ સમસ્યા એમ એમના પાછી વકરે છે એટલે આ જે સમસ્યા છે ખાસ કરીને હવે શીળ શીળસ છે એટલે જેને શીતપિત્ત નામથી ઓળખવામાં આવે છે પિત્ત એટલે પિત્ત છે પિત્ત મંદ પડી જાય છે શરીરની જે ત્રણ પ્રકૃતિઓ છે વાયુ પિત્ત અને કફ એમાં પિત્ત પ્રકૃતિને સાથે સંબંધિત આ જે સમસ્યા છે શીળસની બીમારી તો મિત્રો આ શીળસની બીમારીનો જે આજનો આયુર્વેદિક ઉપચાર તમને બતાવું છું પિત્ત પ્રકૃતિ છે એ સમતોલ રહે એ માટે તો કે પિત્ત પ્રકૃતિ માટેનો એક સરસ મજાનો જે ઉપચાર છે એની અંદર કોકમ કોકમ જે હોય છે આપણે શાકભાજી આપણે જે મરી મસાલામાં જે ઉપયોગ કરીએ છીએ અને મોટા ભાગના રસોડામાં કોકમ છે એ ઉપલબ્ધ હોય જ છે કોકમ જે ભાત બનાવતી વખતે આપણે જે પ્રસંગોમાં અને ત્યાં દાળ ભાત બનાવતા હોય ત્યારે કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે જોકે ઘરે બનાવતી વખતે પણ આપણે કરીએ છીએ પણ ઘણા લોકો કદાચ કોકમનો ઉપયોગ ન પણ કરતા હોય પણ જે કોકમ છે કોકમ એક પ્રકારનો મસાલો જ છે એ કોકમ છે એ પિત્ત પ્રકૃતિ છે એને એમ કહેવાય કે શરીરમાં એનું નિયંત્રણ જાળવી રાખે છે પિત્ત પ્રકૃતિ છે એનું બેલેન્સ છે એ શરીરમાં જાળવવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે એટલે કોકમ છે એનો સૌ પ્રથમ ઉપચાર તો એ કહો કે જે શીળસની સમસ્યા છે તો દરરોજ રાત્રે સુતી વખતે સોથી દોઢસો એમએલ જેટલું પાણી લેવાનું છે એમાં એટલું કોકમ નાખી અને પાણીને રાત્રે પલાળી દેવાનું છે સવારે ઉઠી અને આ જે પાણી છે એમાં કોકમ નરમ પડી જાય એટલે મસળી અને પછી પાણી ગાળી લેવાનું છે એમાં એક ચમચી જેટલું જીરું નાખવાનું છે અને એની અંદર થોડી સાકર નાખી અને આને મિક્સ કરી અને એક પ્રકારનું શરબત જેવું કુદરતી શરબત જેવું બનાવી અને સવાર સવારમાં પીવાનું છે આ પીવાથી પહેલાં તો કે પિત્ત પ્રકૃતિ છે એનું બેલેન્સ જળવાઈ રહેશે બીજી વાત એ કરું કે શીરસ નામની જે સમસ્યા છે સ્કીન ઉપર લાલ લાલ ચામઠા પડી જતા હોય ખંજવાળ પણ આવે અમુક સમયે ખંજવાળ ઓછી આવે અને ચામઠા વધારે આવે આ એક પ્રકારનો ગંભીર રોગ છે સ્કિનનો ગંભીર રોગ છે અને આની માટેનો બીજો ઉપચાર તમને કહું છું એ છે છાણા આપણે ગામડાની અંદર જો કે હવે છાણા છે એ વિસરાઈ ગયેલું એક એવી ટેકનિક છે મિત્રો કે ગાયનું છાણ હોય છે એને છાણા થાપતા હતા પહેલાં ગામડામાં હજુ પણ અમુક અમુક જગ્યાએ આ જે છે એ ટેકનિક તમને જોવા મળશે કે છાણા ગાયનું જે લીલું છાણ હોય છે એને એક પ્રકારનો આકાર આપી અને એને સુકવવા માટે દિવાલ ઉપર ટાંકી દેવામાં આવે છે અને પછી એકદમ સુકાઈને એકદમ કડક બની જાય છે છાણ આ જે છાણા છે એટલે કે અડાયા છાણા તરીકે ઓળખવામાં આવે છે ગાયના છાણનું જે છાણ છે જે અડાયું છાણું છે આ છાણું છે એને સળગાવી નાખવાનું સળગાવી અને એની જે રાખ છે આની જે રાખ થાય છે એ રાખ છે એ જ્યાં તમને શીળસની સમસ્યા હોય સ્કીન ઉપર શરીરના ગમે તે ભાગમાં એ ભાગ ઉપર આ રાખ છે એમને કોરે કોરી પહેલાં લગાડી દેવાની છે રાખ લગાડી અને થોડીવાર માટે ધાબળો કે ચાદર વઢી અને સૂઈ જવાનું છે થોડીવાર સુધી આ રીતે સૂઈ રહેવાનું છે મિત્રો દિવસમાં એક વખત આ પ્રયોગ કરવાથી એમ કહેવાય છે કે શીળસ છે એ ખૂબ ઝડપથી દૂર થાય છે ખૂબ ઝડપથી મટી શકે છે હવે મિત્રો આ સિવાય શીળસ છે એવી સમસ્યા છે જેને માત્ર ને માત્ર બાહ્ય રૂપથી બાહ્ય રીતે એને કોઈ માલિશ કે કોઈ ક્રીમ લગાડવાથી શીળસ છે એ ઝડપથી મટી શકતું નથી પણ શીળસની બીમારી માટે બાહ્ય અને આંતરિક બંને રીતે ઉપચાર કરવો તો જે શીળસની બીમારી છે એ સો ટકા મટી શકે છે તો બાહ્ય અને આંતરિક બંને રીતે બાહ્ય રીતે આપણે જે રીતે રાખ લગાડીએ જ રીતે મિત્રો આંતરિક રીતે પણ ઉપ ઉપચાર જે કરવાનો છે એમાં ખાસ કરીને મહત્ત્વનું એ છે કે લોહી છે લોહીને શુદ્ધ કરવું જોઈએ કારણ કે સ્કિનની સમસ્યામાં ભાગે એવું બનતું હોય કે લોહીની અશુદ્ધિને કારણે અથવા લોહીમાં લોહી વિકૃત થવાને લીધે લોહીની અંદર ટોક્સિન છે વધારે ભળવાથી પણ સ્કિનની સમસ્યા થાય તો લોહીને શુદ્ધ કરવાના બે ત્રણ હાથ વગા અને એકદમ દેશી પ્રયોગ કહો તો એમાં સૌ છે હળદર એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર છે એ પીવાથી લોહી છે ખૂબ ઝડપથી શુદ્ધ થાય છે એ સિવાયનો બીજો એક સરસ મજાનો ઉપચાર હોય તો એ છે લીમડાની છાલ ત્રણ ઇંચ જેટલો લીમડાની છાલનો ટુકડો લઈ લેવાનો છે એક ગ્લાસ પાણીમાં રાત્રે સૂતી વખતે પલાળીને પહેલાં છાલને બરાબર ધોઈ લેવાનો એટલે એને ધૂળને એવું કહેવું હોય સાફ થઈ જાય પછી એક ગ્લાસ પાણીમાં લીમડાના છાલનો ટુકડો છે એ પાણીમાં નાખી અને રાત્રે સૂતી વખતે પલાળી દેવાનો છે સવારે ઉઠી અને આ પાણી છે ગાળી અને પી લેવાનું છે આનાથી પણ લોહી છે એ શુદ્ધ થાય છે અને ત્રીજો જે ઉપચાર છે એ ગળોનો ઉપચાર છે ગળો એક એવી વનસ્પતિ છે જેનું ચૂર્ણ છે સૂકવેલી ગળો હોય એનું ચૂર્ણ છે એ એક એક ચમચી છે એ દરરોજ લેવાથી પણ લોહી છે શુદ્ધ થાય છે એ સિવાય આયુર્વેદ અનુસાર જે શીળસની બીમારી છે એની માટે માત્ર ને માત્ર સ્પેશિયલ શીળસની બીમારી માટેનો એક પ્રચલિત ઉપચાર છે અને એ ઉપચાર છે ગોળ અને અઝમાનો દરરોજ એક ચમચી જેટલો અઝમો અને એક બેથી ત્રણ સોપારી જેટલો દેશી ગોળ દેશી ગોળ એટલે જેટલો ગોળ જૂનો હોય છે એટલો વધારે ફાયદો થાય છે બંને વસ્તુ દિવસમાં એક વખત ખાવાની છે ખૂબ ચાવીને ખાવાની છે અઝમો ઘણા લોકો કહેતા હોય કે અઝમો ગરમ પડે ગરમ નથી પડતો છતાં પણ જે લોકોની શરીરની ગરમ પ્રકૃતિ હોય તો અઝમોશે એને તાવડી ઉપર શેજ શેકી લેવાનો જેનાથી એની અંદરથી જે તીવ્ર હોય તીવ્રતા હોય છે એ ઘટી જાય છે અઝમોસે એને શેકીને લેવાનો એક ચમચી અઝમો અને દેશી ગોળ જેટલો જૂનો હોય એટલું વધારે સારું દેશી અને એકદમ કાળો ગોળ બંને વસ્તુ છે એ દિવસમાં એક વખત ખૂબ ચાવીને ખાવાથી પણ શીળસની બીમારી છે એમાં ખૂબ જ સારું પરિણામ મળે છે અને ઝડપથી શીળસનો રોગ છે એ મટે છે હવે સાથે જ દરેક ઉપચાર કરતી વખતે એક પૂર્વ શરત એ હોય છે કે ખોરાકમાં પૂરતી પરેજી રાખવી જોઈએ સ્કિનની સમસ્યાઓ એવી છે કે જેમાં અમુક પ્રકારનો ખોરાક છે એનો ત્યાગ કરવો જોઈએ ખાટો અને તીખો વધારે તીખો અને વધારે ખાટો ખોરાક હોય તો આવા ખોરાકને પણ વધારે ઠંડો ખોરાક હોય તો આવો ખોરાક પણ છોડવો જોઈએ તો સ્કિનની સમસ્યા છે એ ખૂબ ઝડપથી મટે છે તો આ તો આજનો વિડિયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી